બેટ દ્વારકા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ત્રણ બાજુથી દરિયા વડે ઘેરાયેલ ઓખા મંડળ તરીકે ઓળખાતા દ્વારકા તાલુકામાં આવેલું એક ગામ છે। આ ટાપુ કચ્છના અખાતમાં ઓખાથી 3 કિલોમીટર અંતરે આવેલો છે અને બેટ દ્વારકા ભારતીય મહાકાવ્ય મહાભારત અને સ્કંદ પુરાણમાં વર્ણવેલ પ્રાચીન દ્વારકા નગરનો એક ભાગ ગણાય છે અને અંતરદ્વીપ બેટ એ સભા પર્વમાં મહાભારતની અંદર દ્વારકા તરીકે ગણી શકાય। યાદવોને દ્વારકા જવા માટે હોડીનો ઉપયોગ કરવો પડતો હતો। બેટ દ્વારકાનું નામ શંખોદ્વાર પણ છે કારણ કે અહીં મોટી સંખ્યામાં શંખ પણ મળી આવે છે। દરિયામાં મળેલા પુરાવા હડપ્પી સંસ્કૃતિ પછીના સમયની સિંધુ સંસ્કૃતિનો સમય દર્શાવે છે। તે મૌર્ય વંશના સમયના છે એમ ચોક્કસ કહી શકાય। ઓખા મંડળ અથવા તો કુશદ્વીપ વિસ્તારનો ભાગ હતો। દ્વારકાનો ઉલ્લેખ ઈસવીસન 574ના તામ્રપત્રમાં મળે છે જે મૈત્રકોના શાસન હેઠળના વલ્ભીના મંત્રી સિંહદિત્યનો છે। સિંહદિત્ય દ્વારકાના રાજા વરાહદાસનો પુત્ર હતો। આ ટાપુ ઓખા મંડળ વિસ્તારની સાથે બરોડા રાજ્યના ગાયકવાડના શાસન હેઠળ હતો। 1857ના સંગ્રામ દરમિયાન વાઘેરાએ આ વિસ્તાર કબજે કર્યો હતો। ત્યારબાદ બ્રિટિશરો ગાયકવાડ અને અન્ય રજવાડાઓની સંયુક્ત સેનાઓએ 1859માં આ ટાપુ પાછો મેળવ્યો હતો। 1947માં ભારતની સ્વતંત્રતા પછી તેનો સમાવેશ સૌરાષ્ટ્ર રાજ્યમાં થયો અને પછીથી સૌરાષ્ટ્ર રાજ્ય બોમ્બે સ્ટેટમાં વળી ગયું। જ્યારે બોમ્બે રાજ્ય ગુજરાતમાં રચવાયું ત્યારે બેટ દ્વારકા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવ્યું। 2013માં દેવભૂમિ દ્વારકા જિલ્લો જામનગરમાંથી અલગ જિલ્લો બન્યો અને બેટ દ્વારકા તેનો ભાગ બન્યો। 1980ના દાયકામાં સંશોધન દરમિયાન હડપ્પા સંસ્કૃતિના માટીના વાસણો અને અન્ય વસ્તુઓ અહીં મળી આવેલી છે। ઓખાથી લગભગ 2 કિલોમીટરના અંતરે બેટ દ્વારકા આવેલું છે અને આ બેટ દ્વારકા પહોંચવા માટે હોડી અને મોટરબોટની સગવડ મળી રહે છે। દ્વારકા અને બેટ દ્વારકા વચ્ચેનો સમગ્ર વિસ્તાર ઓખા મંડળ તરીકે ઓળખાય છે અને આ ઓખા મંડળનો આખો વિસ્તાર પુરાતત્વના અભ્યાસો માટે મહત્ત્વનો છે। અહીં અનેક મંદિરોના એ અવશેષો જોવા મળેલા છે। બેટ દ્વારકામાં શ્રી રણછોડરાયજીનું મંદિર આવેલું છે। અહીં શ્રી દ્વારકાધીશ તથા તેમની પટરાણીઓના કુલ 8 મહેલો આવેલા છે, જે પૈકી 2 માળવાળા 3 મહેલો અને 3 માળવાળા 5 મહેલો છે, જેમાં સત્યભામા અને જાંબુવતીના મહેલો દર્શનીય છે। બેટ દ્વારકા મંદિરની બાજુમાં જ મકરધ્વજ અને હનુમાનજીનું મંદિર આવેલું છે। એમના મંદિરમાં વિશેષતા એ છે કે હનુમાનજી અને તેમના પુત્ર મકરધ્વજની મૂર્તિ એક સાથે છે। એમની કથા આ મુજબ છે। લંકાને બાળ્યા પછી પોતાની પૂંછડીની આગ ઓલવા માટે હનુમાનજી સમુદ્રમાં પૂંછડી ઓળવા ગયા અને તે સમયે તેમના પરસેવાનું એક ટીપુ સમુદ્રની અંદર શક્તિશાળી મકરના મુખમાં પડ્યું અને તેનાથી મકરધ્વજનો જન્મ થયો અને આ માછલીને પાતાળ લોકમાં વસનારા અહિરાવણના લોકોએ પકડી લીધી। જ્યારે આ મકરનું પેટ ચીરવામાં આવ્યું ત્યારે તેમાંથી એક બાળક નીકળ્યો। તે મકરના નામ પરથી તેનું નામ મકરધ્વજ પડ્યું અને તે બાળકની તાકાત અને શૌર્ય જોઈને અહિરાવણે તેને તેના રાજ્યના દરવાજાના રક્ષણનો ભાર સોંપ્યો। રાવણ શ્રી રામ અને લક્ષ્મણને પાતાળ લોકમાં લઈ ગયો ત્યારે તેમના રક્ષણ માટે હનુમાનજીએ તેમનો પીછો કર્યો અને પાતાળના દ્વાર પર અર્ધ વાનર અને અર્ધ મકર મત્સ્ય સ્વરૂપ એવા પ્રાણીએ તેને પડકાર્યો। તેણે પોતાની જાતને વીર હનુમાનના પુત્ર મકરધ્વજ તરીકે ઓળખાયો। હનુમાનજીએ તેને કહ્યું કે તે જાતે જ હનુમાનજી છે, પણ તે આ જન્મ બ્રહ્મચારી હોવાથી તે તેનો પુત્ર હોઈ શકે નહીં। ત્યારબાદ હનુમાનજીને ધ્યાન ધરી અને મકરધ્વજના જન્મની જણાવેલ બાબત જાણી લીધી અને આ રીતે મકરધ્વજે હનુમાનજીનો આશીર્વાદ માંગ્યો। પરંતુ હનુમાનજીને પાતાળમાં જતા રોક્યા કારણ કે તે તેના યજમાન અહિરાવણનો વિશ્વાસઘાત કરવા માગતો ન હતો। તેણે હનુમાનજીને લડવા માટે પડકાર ફેંક્યો। હનુમાને તેને દંડ યુદ્ધમાં હરાવ્યો અને બાંધી દીધો। આમ અહીંયા હનુમાનજી અને મકરધ્વજની એ શસ્ત્રો વગરની પ્રતિમા એ અહીંયા જોવા મળે છે। આપણે આ મંદિર સુધી દર્શને આવવાનું એ ચૂકી જતા હોઈએ છીએ। બેટ દ્વારકામાં મુખ્ય મંદિર ઉપરાંત એક નવું જ આકર્ષણરૂપ એ સોનાની દ્વારકા અહીંયા અસ્તિત્વમાં એ આવેલી છે। કહેવાય છે કે મૂળ દ્વારકા સોનેનાની દ્વારકા હતી અને એ પ્રતિકૃતિને ધ્યાનમાં રાખીને આ બેટ દ્વારકાની અંદર ભગવાન શ્રી કૃષ્ણની બાળ લીલાઓના વિવિધ સ્વરૂપોને અહીંયા આ પ્રસંગોને અહીંયા મૂર્તિમંત કરવામાં આવ્યા છે। દ્વારિકા નગરી અને આ સુવર્ણ નગરી દ્વારિકાની અંદર ભગવાન શ્રી કૃષ્ણના જન્મથી લઈને તેમની લીલાના અને તેમના જે પ્રસંગો છે, રાસલીલા છે, જે
પૂતનાથી લઈને અનેક રાક્ષસોનો જે વધ કર્યો એમના પ્રસંગોને અહીં વર્ણવવામાં આવ્યા છે અને સાથે સાથે મહાન ઋષિઓની પ્રતિમાઓ પણ અહીંયા મૂકવામાં આવી છે। આમ સુવર્ણની દ્વારિકા આ બેટ દ્વારકામાં એક આકર્ષણનું નવું કેન્દ્ર એ અહીં પ્રસ્થાપિત થયું છે। બેટ દ્વારકાની અંદર ભગવાન દ્વારકાધીશનું મંદિર, તેમની પટરાણીઓના મંદિર અને આપણે અગાઉ જોયો તે ભગવાન હનુમાનજી અને મકરધ્વજનું પિતા પુત્રનું એકમાત્ર મંદિર અહીં બેટ દ્વારકામાં જોવા મળે છે। આ ઉપરાંત 84 ધૂણા અને શંખ મંદિર એ પણ બેટ દ્વારકાની અંદર એ જોવાલાયક સ્થળો છે। અહીંયા સમુદ્રમાં એક સેતુનું નિર્માણ થઈ રહ્યું છે અને આ લાંબો બ્રિજ બની જવાથી દ્વારકા સુધી આવવા માટે જે બોટની જે આપણે આનંદસભર જે પ્રવાસ કર્યો એવો પ્રવાસની સાથે સાથે મોટર માર્ગે પણ આ બેટ દ્વારકા સુધીનો સંપર્ક છે થઈ શકશે। ભગવાન દ્વારકાધીશનું જગત મંદિર દ્વારકા અને તેની નજીકમાં જ આવેલું બેટ દ્વારકા, આ બેટ દ્વારકામાં સાંજે 8 વાગ્યા પછી આપણે પરત બોટમાં આવી શકતા નથી। છેલ્લી બેટ 8 વાગ્યા આસપાસ એ ઓખા સુધી આપણને લાવે છે। ચાર ધામ પૈકીનું એક દ્વારકા, દ્વારકાનું જગત મંદિર, બેટ દ્વારકા અને આસપાસના આ સ્થળો ખરેખર જીવનને આનંદ આપનારા છે।